ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને 3 મહિના થયા. હવે ગુજરાતની અંદરથી પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ સાથે જ દેશમાં પણ તમામ પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે લડત ચલાવી રહી છે. તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ જે છે એ ઘડી લીધી છે અને હવે તેના પર અમલ કરવાનું પણ શરૂ કરી દીધું છે. યેનકેન પ્રકારે અલગ અલગ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીનો તમામ પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ તમામ પાર્ટીઓનો વિરોધ એક જ મુદ્દા પર છે, પરંતુ પ્લેટફોર્મ તમામ પાર્ટીઓના અલગ છે. અહીં એક વાત એ વિચારવા જેવી છે કે આ વિપક્ષોનું વિભાજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રસ્તો સાફ કરશે. વિપક્ષોનું વિભાજન 2024માં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને જીત અપાવશે? આ સવાલો થાય એ સ્વાભાવિક છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની રાજનૈતિક કૂટનીતિ સામે લડત આપવી એ તમામ પાર્ટીઓ માટે અઘરી છે અને એટલે જ તૈયારીઓ અત્યારથી જ તમામે આરંભી દીધી છે. સવાલ એ છે કે આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોણ કોણ છે? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આશાનું શું થશે? જાણીશું આ તમામ વિગતો, તમામ સવાલોના જવાબો આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. વાત કરીએ ભારત જોડો યાત્રાની. ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીની ઇમેજ મજબૂત થઈ, પણ શું કોંગ્રેસની આગેવાનીમાં ત્રીજો મોરચો રચાશે ખરો? આગામી લોકસભાની ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ રાહુલ ગાંધીને પ્રેઝન્ટ કરશે? આ સવાલ થવો સ્વાભાવિક છે. રાજકીય પક્ષોએ વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણી જીતવા વ્યૂહરચનાઓ ઘડી દીધી છે, તેનો અમલ કરવાનું પણ શરૂ કરી દીધું છે. રાજકીય વર્તુળોમાં તાજેતરમાં ચૂંટણી સર્વેની ચર્ચા થઈ રહી છે. આ સર્વેના પરિણામો દર્શાવે છે કે તમામ વિરોધ પક્ષોના સંભવિત વડાપ્રધાન પદના દાવેદારો 2024માં નરેન્દ્ર મોદી સામે સ્પષ્ટપણે હારી રહ્યા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધીની તુલનાએ થોડાક વધારે સ્કોરર દેખાઈ રહ્યા છે. આ સર્વે એવા સમયે થયો છે જ્યારે મોટાભાગના લોકોનું માનવું છે કે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને તેમની છબીને મજબૂત કરવામાં મદદ કરી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રશાસને રાહુલ ગાંધીની પપ્પુ તરીકેની ઇમેજ ઊભી કરી હતી, જેને હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ઈમાનદાર અને મજબૂત શારીરિક સહન શક્તિ ધરાવતા વ્યક્તિની છબીમાં બદલી દીધી છે. લાંબી દાઢી અને ટી શર્ટમાં કડકડતી ઠંડીમાં દિવસમાં 20 કિલોમીટરનું અંતર કાપીને રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રામાં જોડાનાર તમામને ગળે લગાડી ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. જો કે ટીકાકારોનું માનવું છે કે રાહુલ ગાંધીની ઇમેજમાં પરિવર્તનથી અત્યાર સુધી કોઈ નક્કર ચૂંટણીલક્ષી લાભો મળ્યા નથી. તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ગાયબ હતા. આ એકમાત્ર રાજ્ય છે જ્યારે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતીને સરકાર બનાવી છે. નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી ભાજપની કોર વોટ બેંકમાં ગાબડું પડ્યું નથી. ત્યારે સવાલ એ થાય કે 2024માં વિપક્ષી એકતાનું સ્વરૂપ કેવું હશે? તો વિરોધ રાજકીય પક્ષો સ્પષ્ટપણે ઈચ્છે છે કે કોંગ્રેસ સંયુક્ત વિપક્ષનો ભાગ બને, જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કોંગ્રેસ સિવાય બિન ભાજપ પક્ષો માટે લંચનું આયોજન કર્યું ત્યારે નીતિશકુમારે પોતાને આ કાર્યક્રમથી દૂર રાખતા કહ્યું હતું કે અમને ત્રીજો મોરચો નહીં પરંતુ મુખ્ય મોરચો જોઈએ. જો કોંગ્રેસ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને નવા મોરચાનો ચહેરો બનાવવાનો આગ્રહ રાખે તો વિપક્ષ એકતાના પ્રયાસો અટકી શકે છે. ટીએમસીના ડેરેક ઓબ્રાયન પહેલાથી જ ફેસલેસ ફ્રન્ટનું સૂચન કરી ચૂક્યા છે. અસરકારક રીતે એક નેતાવિહીન મોરચો જેમાં નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે વિવિધ રાજ્યોમાં વિવિધ વ્યક્તિઓ હોય. નોંધનીય છે કે લગભગ તમામ વરિષ્ઠ વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધીની ઇમેજ બિલ્ડિંગ યાત્રાથી દૂર રહ્યા છે. તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નજીકના સાથીઓએ પણ તેમના જુનિયરોને પ્રવાસ પર મોકલ્યા છે. અખિલેશ યાદવ, દેવગોડા, માયાવતી અને આપ પાર્ટી જેવા અન્ય લોકોએ પણ અંતર જાળવીને રાખ્યું છે. સવાલ એ છે કે વિપક્ષોમાં જ વિભાજન થઈ રહ્યું છે, પરંતુ જો કોઈ વિપક્ષીઓ એક નહીં થાય તો આ ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી માટે 2024નો રસ્તો સાફ છે એ પણ નક્કી છે.
खैर अमारा वीडियो में अत्यारे तो बस आटलू ज। आपने अमारो आ वीडियो पसंद आव्यो होय तो लाइक अने शेर करवानो न भूलशो। आ साथे ज गुजरात ना राजकारण अने देश दुनिया नी तमाम महत्वनी खबरो थी वाकेफ रहेवा माटे तमे जोड़ायेला रहो गुजरात तक साथे।